આજના કાર્યક્રમની શરૂઆત એક કાવ્યની નાની પંક્તિ દ્વારા કરીએ. હું તો સૂરજમુખીનું એક નાનકડું ફૂલ, મને સૂરજ થવાના બહુ કોળ. સંગીત વિશ્વના સૂર્ય સમાન સંગીતકારોએ જે મંચ ઉપર આવી પોતાનું સંગીત પીરસી સૂર્યમુખી જેવા અમે બાળકોને વિકસિત અને ઉલ્લસિત કર્યા છે, તે મંચ ઉપર બેસી અમે સૌ એક આનંદની લાગણીનો તો અનુભવ કરીએ જ છીએ, પરંતુ સાથે સાથે થોડીક શરમ અને સંકોચનો પણ અનુભવ કરી રહ્યા છીએ. આજે અમે આપ સૌની સમક્ષ રજૂ કરીએ છીએ જાતિ ધૈવતી. સંગીત રત્નાકર અને નાટ્યશાસ્ત્ર જેવા ભારતીય પરંપરાના મૂળભૂત ગ્રંથોમાં રાગોની જનની તરીકે જાતિઓનું વર્ણન કરવામાં આવેલું છે. રાગોની ઉત્પત્તિ જેમાંથી થાય, રાગો જેમાંથી બને, તેનું નામ જાતિ. સંગીતની દીર્ઘકાળની પરંપરામાં જાતિના ગાયન અને વાદનનું જ્ઞાન અને પરંપરા લુપ્તપ્રાય થઈ ગયા છે. અમે હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં આ ગ્રંથોના અભ્યાસ અને સંશોધન દ્વારા આ જાતિઓના પુનર્જાગરણનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને પ્રયાસના એક અંગરૂપે આપ સૌની સમક્ષ રજૂ કરીએ છીએ જાતિ ધૈવતી. આ જાતિ સર્જગ્રામની દૈવતાદી મૂર્છના પર આધારિત જાતિ છે. નામ પ્રમાણે જ તેનો ગ્રહ, અંશ અને ન્યાસ્વર દૈવત જ છે, એટલે કે આ જાતિની શરૂઆત પણ દૈવતથી થાય છે અને તેની પૂર્ણાહુતિ પણ દૈવત પર જ થાય છે. તાનપુરાના જોડના તાર પણ દૈવતમાં જ મેળવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો થાટ પદ્ધતિમાં જે સ્થાન સર્જનું હોય છે તે સ્થાન આ જાતિમાં દૈવતનું છે. ઋષભ અને મધ્યમ આ જાતિના અપન્યાસ સ્વર છે. સર્જ અને પંચમ અલ્પ છે, આરોહમાં તો વર્જ્ય જ છે. થાટ પદ્ધતિના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ જાતિના સ્વરો એક એવા વિશિષ્ટ સપ્તકની રચના કરે છે જેમાં રે, ગ, ધ અને ની કોમળ થાય છે, બે મધ્યમ સાથે આવે છે અને પંચમ વર્જિત થાય છે. એટલે એક દ્રષ્ટિથી જોવા જઈએ તો ક્યાંક ભૈરવીના અંગનું, ક્યાંક બિલાસખાની તોડીના અંગનું અને ક્યાંક લલિતના અંગનું આપને દર્શન થશે. પરંતુ તેમ છતાંય આ બધાથી આ જાતિનું સ્વરૂપ કંઈક ભિન્ન પણ છે. સુજ્ઞ ગુણીજનો અમારા નમ્ર પ્રયાસને ચકાસીને અમારી ભૂલો તરફ અમારું ધ્યાન દોરશે તો અમને આનંદ થશે. અસ્તુ. આ જાતિ અમને તૈયાર કરાઈ છે શ્રી સ્વપ્નિલ ગુરુજી અને તેમની સાથે ગૌરવ ગુરુજી.
Thank you.